ભાઈઓ બહેનો ગયા વીસ વર્ષમાં વિકાસની પટરી પર આગળ હિસાબ લગાવીએ તો એન્જિન કોણ બન્યું શરૂઆતમાં આગળ કોણ તો આપણું ગુજરાત દેખાણું છે ભાઈઓ આપણું ગુજરાત દેખાણું છે અને હવે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાયો પંચોતેર વર્ષ ઉજવ્યા અને અમૃતકાલનો પ્રારંભ થયો છે તો અમૃતકાલ આજે જે વર્ષના છે ને એમની જિંદગીમાં તો સુવર્ણકાલ છે ભાઈઓ અને આ સુવર્ણકાલનો તમે મેક્સિમમ ફાયદો ઉઠાવો લાભ ઉઠાવો એના માટે હું એડી ચોટીની મહેનત કરવા માટે તમારી સેવામાં તૈયાર છું ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ખૂબ તેજ ગતિથી ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ પર અને હવે આપણે દોડવાનો સમય પૂરો થયો હવે હાઈ જમ્પ લગાવવાનો છે કૂદકો મારવાનો છે બોટો ગુજરાત આત્મનિર્ભર ભારત એના માટેનું બહુ મોટું કેન્દ્ર બનવાનું છે એકવીસમી સદીમાં ગુજરાતની ઓળખાણ આવનારા પાંચ સાત દશક જે છે ગુજરાતની અને દેશની નવી ઓળખ ઉભી કરવાના છે અને એને ઘણી બાબતો એવી છે કે જેનું નેતૃત્વ આપણા ગુજરાતના હાથમાં હશે દોસ્ત ગુજરાતના જુવાનીઓના હાથમાં હશે દુનિયાની અંદર સૌથી મોટો હાઇડ્રોજન હબ તરીકે આ આવનારા દશકાઓમાં આ મારું ગુજરાત ગાજી ઉઠવાનું છે આવનારા દસકાઓમાં આ મારા ગુજરાતની ઓળખ જેમ હાઇડ્રોજન હબ તરીકે થવાની છે એમ ફાર્મા હબ તરીકે થવાની છે જેમ મારા ગુજરાતની ઓળખ આવનારા દસકાઓમાં હાઇડ્રોજન હબ તરીકે થશે ફાર્મા હબ તરીકે થશે એવી જ રીતે સેમી કંડક્ટર હબ તરીકે પણ થવાની છે આવનારા દસકાઓમાં ગુજરાતની ઓળખ ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગ કયા દસકાઓમાં કાર ઉત્પાદનમાં આપણે આગળ વધ્યા હવે વિદ્યુત કાર ઉત્પાદનમાં પણ આપણે દેશમાં ડંકો વગાડવાના છીએ એટલું જ નહીં ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી જેમ અમારા ભાઈ કાકાએ વિદ્યાનગરનું સપનું જોયું હતું એમ આર્થિક ક્ષેત્રે આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે એ ગુજરાતને ગુજરાતના યુવા ધનને દુનિયાની અંદર એક તાકાત આપવાનું કામ કરવાનું છે ભાઈઓ આ ગુજરાતના આવનારા દિવસો હું જોઈ રહ્યો છું અને એમાં એમાં મને આપના આશીર્વાદ જોઈએ મને આપનો સાથ સહકાર જોઈએ ભાઈઓ